નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં એકમ કસોટી ગુજરાતી વિષયની જોવાના છે કેટલા ધોરણની તો ધોરણ દસની ગુજરાતી વિષયની એકમ કસોટી જોવાના છે ધોરણ દસ તારીખ છે આઠ આઠ બે હજાર ચોવીસ એટલે કે આઠ ઓગસ્ટ અને આપણો સમય રહેશે સમય શું રહેવાનો છે સમય રહેવાનો છે એક કલાક આપણો જે સમય આવ્યો હતો એક કલાક કુલ ગુણ હશે છે અને વિષય છે ગુજરાતી ધોરણ દસ અને ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે પ્રથમ ભાષાનું પેપર રહેવાનું છે તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે અને અંત સુધી વિડીયો જોશો તો તમારા ઘણા માર્ગ આવવાની શક્યતા રહેશે પૂરેપૂરા માર્ગ તમારે કવર થવાની શક્યતા રહેશે અને આ મોડલ પેપર છે તો તો આપણે સારી રીતે શરૂ કરી દઈએ તો વિભાગ એ છે નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો તો જોડકાને સાહિત્ય યોગ્ય રીતે જોડવાના છે એક બાજુ વિભાગ એ આપેલો છે અને એક બાજુ વિભાગ બી આપેલ છે તો દીકરી તો આપણે જોઈએ તો દીકરી છે એનો એમાં શું આન્સર આવશે તો દીકરી છે એમાં આપણો આન્સર રહેશે કોણે લખેલું છે અશોક સાવડા દ્વારા રચિત છે દીકરી છે ગઝલ છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે વાયરલ ઇન્ફેક્શન તો વાયરલ ઇન્ફેક્શન છે એ ગુણવત્ત કોણે લખેલું છે ગુણવત્ત શાહ દ્વારા લખવામાં આવેલું છે તો આન્સર રહેશે બી તો એનું એકનું એ સામે બીજાનું બી સામે આન્સર રહેશે ત્રીજાનું છે હું એવો ગુજરાતી તો હું એવો ગુજરાતી એમાં આપણો જવાબ શું રહેશે એમાં આપણો જવાબ રહેશે ગીત રહેશે શું આન્સર રહેશે એમાં આપણો જવાબ રહેશે ગીત તો આવી રીતે તમારે આન્સર કરવાના રહેશે સાહી આન્સર કરી લેવા તો અહીંથી આવી રીતે આન્સર કરી લેવાનું છે પહેલાનું એ બીજાનું બી ત્રીજાનું સી સાથે તો સાહીતે આવી રીતે તમારે આન્સર જોઈ લેવા તો સારી રીતે તમારે જોઈ લેવાનું રહેશે આમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચન છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તેમાં પહેલું છે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો દીકરી છે સ્વર્ગમાં દેવીઓની ઝલકના સ્વરૂપે દેખાય છે તો શું આન્સર છે દીકરી છે સ્વર્ગમાં દેવીઓના ઝલક સ્વરૂપે દેખાય છે તો આન્સર આવી રીતે રહેશે પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તેનું ઉત્તર રહેશે કવિ સ્નેહનું જણું દીકરીને કહે છે તો આ વિકલ્પો તરીકે પણ પૂછાઈ શકે અને નાના એવા ક્વેશ્ચન આપણે એક બે વાક્યમાં પણ પૂછાઈ શકે તો આવી રીતે કરી લેવાનું રહેશે કવિ સ્નેહનું જણું દીકરીને ગણે છે પછી છે આગળના ક્વેશ્ચન ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો તો એનો ઉત્તર રહેશે તો ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ એટલે કે સંત વિવેકાનંદ હતા તો આન્સર એ છે સંત વિવેકાનંદ ચોથા નંબરનો ક્વેશ્ચન છે આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી એટલે કે જે આપણું શું હું એવો ગુજરાતી કાવ્ય છે એમાંથી છે શું કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મનને અને સરદાર વલ્લભભાઈની હાકલ પડકારને યાદ કરે છે હાકલ એટલે આપણે જો તરત જ ત્વરિત જવાબ આપી દેતા હતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ હતા પાંચમા નંબરનો ક્વેશ્ચન છે કવિની સાથી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની સાથી શા માટે ગજગજ ફૂલે છે તેમાં આપણો આન્સર છે ગુજરાતી હોવાની વાતથી કવિની સાથી છે ગજગજ ફૂલે છે તો આવી રીતે આન્સર દેવાનો રહેશે અહીંયા આપણે ક્વેશ્ચન છે એક બે માર્ગના તો એ પણ તમારે આવી રીતે સારી રીતે જોઈ લેવાના રહેશે પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તેમાં પહેલું છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો દીકરીને હાથે માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને અને એમના જીવનમાં પૂરક થાય એટલે કે મદદ કરે આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમનપણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે તો આવી જ આન્સર રહેશે

અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધી થતી હોય તો આપણે જોઈએ તો વધારે બાળકો અનાથક્ષમ કહી શકાય ને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધવી ન જોઈએ એની સાર સંભાળ લેવી જોઈએ વૃદ્ધાવસ્થામાં તો આવી રીતે આન્સર રહેશે આગળના ક્વેશ્ચન છે સત્યના આયુધની કઈ વિશેષતા છે તેમાં આપણો આન્સર રહેશે કવિએ ગાંધીજીના સત્યના આયુધ શાસ્ત્રને કહ્યું છે કે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાય છે પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ ગાંધીજીના એના બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયને કારણે સ્વતંત્ર સ્વતંત્રતા મળી હતી વિશ્વમાં ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે ચોથા નંબરનું છે લેખક હૃદયરોગના હુમલા વિશે શું જણાવે છે તો આન્સર એ છે લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે છે કે હૃદયરોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને શરીરને પોટલી પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરે છે તેને કારણે તેને ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે હુમલો આવે ત્યારે માણસને પરસેવો સુટવા માંડે છે જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો વળ્યો હતો તેથી શરીર પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય છે તો આવી રીતે આન્સર તમારે દેવાનો રહેશે પછી ચોથા નંબરનું છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો તો સવિસ્તાર લખવાના છે સાહિત્ય જોઈ લઈએ આપણે હવે આરોગ્ય જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો તો આ સે આપણે જોઈ લઈએ ઉત્તર છે આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે નિયમિતપણે શું કરવું છે આરોગ્ય સંબંધિત કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીને કારણે રોગ ન થાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તમાકુના ગુટકા સિગરેટ વગેરે શ્વસનોથી દૂર રહેવું જોઈએ કેમકે એની સીધી અસર આરોગ્ય પર પડે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવાનો સંયમ રાખવો જરૂરી છે મનની સ્વસ્થતાઓ સસ્તાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે માણસ હસવાની ટેવ પાડવી જોઈએ ભજનાનંદ અને પ્રાર્થનાથી પણ પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે પછી આગળના ક્વેશ્ચન છે આપણે જોઈ લેવું જીવનમાં દાવપેચ રમવાથી કે ચળ કપડ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી એનાથી દૂર રહેવું જોઈએ આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય લવ થેરેપીટલે કે પ્રેમ કરવું બધાને એવી રીતે આપણે કહી શકાય આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાની ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે તો તમારે જાતે એનો આન્સર દેવાનો રહેશે પછી છે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો તો આનો આન્સર તમે સાહિત્ય આન્સર જોઈ લો તો સાહિત્ય પોઝ કરીને તમે આને વાંચી લેજો તો લેખકની સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા જોઈએ તે કેટલાક સૂચનો કર્યા છે તો પણ સાહિત્યનો આન્સર જોઈ લેવો પછી વિભાગ સી છે વ્યાકરણ વિભાગ તેમાં આપણે સમાજ છે અને પરપ્રત્યયો છે તો એના વિશેના આપણે આન્સર જોઈ લઈએ તો નીચેના શબ્દોનો સમાજ ઓળખાવો તો સજ્જન તો સજ્જન એ કયો સમાજ છે તો સારો જન તો સજ્જન હશે કર્મધારઈ સમાસ કયો સમાસ કર્મધારાઈ સમાસ કર્મધારાઈ સમાજમાં આપણું જોઈએ તો નરસિંહ છે આવશે છે નરસિંહ છે મહાપુરુષ છે મહાન છે આ બધા છે કર્મધારાઈ સમાજમાંનો સમાવેશ થાય છે સુખળ ચંદન તો સુખળ અને ચંદન તો દ્વંદ્વ સમાજ છે તો કેવો છે દ્વંદ્વ સમાજ એમાં માતા પિતા છે માતા પિતા ભાઈ બહેન ભાઈ બહેન પતિ પત્ની રોકડ વગેરે બધા છે એ ઝાડી ઝાખરા છે બધું છે આમાં આવી જાય છે પછી છે રાવણ વધ તો કર્મધારે તત્પુરુષ કે આપણે જોઈએ તો બીજો કયો છે લે છે ઇન્દુને નહીં અહીંયા થોડુંક મિસ્ટેક છે અહીંયા કર નાખજો તો આ જવાબ આવશે તત્પુરુષ સમાસ એટલે રાવણનો વધ નવરાત્રિ તો નવરાત્રિ છે દ્વિગુ સમાસ છે નવરાત્રિ છે પછી છે ત્રિશુળ છે પછી ત્રિલોક છે એવા લો આપણે જોઈ તો આગળ આગળ સંખ્યાનો બોધ કરાવતા હોય એવા શબ્દો આવશે નવજીવન છે તો પાછું એ નવ નવું જીવન એટલે એ અત પુરુષ થઈ જશે તો આવું આન્સર રહેશે પછી છે અનાથ આશ્રમ તો એ મધ્યમ પદ લોપી સમાસ છે અને યગધારું તો એ બહુવિરી સમાસ રહેશે પછી છે નિશાના શબ્દોમાં કયો પ્રત્યે રહેલો છે તે શબ્દો તે લખો અને પરપ્રત્યય પૂર્વ પ્રત્યે અને એક પણ પ્રત્યે નહીં એમ લખવાનું રહેશે તો બાળક તો બાળકની પાછળ લાગે છે બાળ બાળ છે બાળ આવી રીતે હોય છે એની પર પ્લસ ક કરશો તો બાળક થાય તો પાછળ પર પરપ્રત્યય લાગેલો છે એટલે પર પરપ્રત્યય થશે આગળ લાગેલો હોય તો પૂર્વપ્રત્યય સમજણ તો સમજને અણ લાગેલો છે રોગી રોગીને આગળ જો તો નિરોગી બની ગયો તો આવી રીતે આનો જવાબ આવશે પૂર્વપ્રત્યે રત્નાકાર તો એક પણ પ્રત્યે લાગેનો નથી રત્ન પ્લસ આકાર એમ થાય એનું ચૂંટણી થતી હોય છે પછી છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર સાપાજોગ અહેવાલ લખો એટલે કે અહેવાલ તૈયાર કરવાનો છે તો સ્વચ્છતા અભિયાન ભરવું ચોવીસ બાર બે તમારે જે તારીખ હોય લખી નાખવી પ્રજાને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાને ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી ગુજરાતની અનેક શાળાઓ કોલેજો છાત્રાલય તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓ આ અભિયાને સહર્ષ વધાવી લીધું અને સૌને અભિયાનમાં જોડાઈ ગયા તો સાહિત્ય મિત્રો તમારે તમારી રીતે લખી લેવાનું રહેશે અહેવાલ અને હિમંત પણ પૂછાવાના છે તો એ પણ સાહિત્ય જોઈ લેવા ઇમ્પોર્ટન્સ છે નિમંત લેખન તમારે જોઈ લેવાના રહેશે તો સાહિત્ય બધું જોઈ લેજો તો મિત્રો વિડિયોને એન્ડ કરીએ છીએ અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલમાં વન એજ્યુકેશન ગુજરાત એવું જોઈન કરી લેજો તો સાહિત્ય પેપરનું સોલ્યુશન એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત